હિંમતનગરના ફિકાયતનગર સૌગટ ખાતે રહેતી પરણિત યુવતી સાથે છેલ્લા 4 માસથી દુષ્કર્મ ગુજારતો હોવાથી પરણિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હડકંપ મચી જવા પામી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદના આધારે હિંમતનગરમાં આવેલ કિફાયતનગર સૌગઢ ખાતે રહેનાર પરણિતાના જણાવ્યા અનુસાર છેલ્લા 4 માસથી મહિલાના પતિ ગેરહાજર ના હોય ત્યારે સ્થાનિક યુવક મહિલાના ઘરે આવી એકલતાનો લાભ લઈ શારીરિક સંબંધ રાખી દુષ્કર્મ ગુજારતો હતો અને ફોન ઉપર છોકરાઓને મારી નાખવાની ધમકી આપી છેલ્લા 4 માસથી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતો હતો. જ્યારે પણ મહિલાના પતિ નોકરી અર્થે બહાર જાય ત્યારે આ યુવક મહિલાના ઘરે આવી બળજબરીપૂર્વક મહિલાના કપડાં ફાડી નાખી અને મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજારતો હતો અને જ્યારે આ યુવકને શારીરિક સંબંધ રાખવાની ના પાડી ત્યારે યુવક દ્વારા મહિલાને 4 વર્ષની દીકરીનું અપહરણ કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને આ મહિલા સાથે બળજબરીપૂર્વક વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો, જેથી આખરે છેલ્લા 4 માસથી દુષ્કર્મને લઈને ત્રસ્ત પરણિત મહિલા દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર. 3-4 મહિના સુધી આ રીતના ટોર્ચર કરીને મારા ઘેર આવતું હતું, તો બી હું એની વાતો હોબળી જતી હતી. બંદૂક લગાવી અને મને હું કે ધમકી આપીને મારા ભેગી ઊંઘતું હતું. પછી મારી છોકરી છેલ્લી 23 તારીખે મારી છોકરીને લઈ જઈ રહી, તો મેં એને પાછો બોલાવ્યો ફોન કરીને કે ભાઈ હું તારા જોડે ઊંઘવા તૈયાર છું, તું મારી છોકરીને પાછી આપી જા. છોકરીનો રેપ કરવાનું કીધું ને એટલે મેં એ પછી બધું કીધું એમ આ રીતના જાહેર કર્યું. 3-4 મહિના સુધી. આજે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એ પાર્ટનો એક ગુનો નોંધાયો છે. રજિસ્ટ્રેશન નંબર 94/2020 છે. એ IPC કલમો 376, 363, 506B, 507 અને 523 આ બધા કલમો મૂક્યા છે. જે ફરિયાદી મહિલા છે એમને એવી ફરિયાદ લખાવી છે કે જે આરોપી છે એમની સાથે છેલ્લા 4 મહિનાથી બળજબરી સંબંધ રાખતો હતો. અવારજવાર પોતાના પતિને ગેરહાજરીમાં રૂબરૂ આવીને એમને મળતો હતો અને જબરદસ્તી કરતો હતો અને ધમકીઓ પણ આપતો હતો અને એની સાથે દુષ્કર્મ કરતો હતો. અને આના વિશે અમે બેનની ફરિયાદ લીધી છે અને એ સાથે એક આરોપીને પણ પકડ્યા છે, પણ હજી બાકીની પૂછતાછ બાકી છે અને તપાસ ચાલુ છે. 4 વર્ષની જે બાળકીને જે અપહરણની ઘટના ફરિયાદીએ એવું પણ કીધું છે કે આરોપીએ એમની જે 4 વર્ષની દીકરી છે એને એકવાર લઈ ગયા હતા અને પછી પાછા પણ મૂકી ગયા હતા, એના અપહરણ કર્યું હતું એવું કીધું છે. એની પણ અત્યારે અમે તપાસ કરીએ છીએ.